દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અને આપણે ચર્ચા કરી રહ્યા છે જે પ્રમાણે સુરતના ખડોદરા વિસ્તારમાં જે કિસ્સો બહાર આવ્યો છે, એક અમાનવીય કૃત્ય જેને કહી શકાય, ખૂબ જ હીન પ્રકારનું કૃત્ય સામે આવ્યું છે, તે અંગેની ચર્ચા કરી રહ્યા છે અને આપણી સાથે જોડાયેલા છે ધર્મેન્દ્રભાઈ, રિક્ષા ચાલક એસોસિએશન અમદાવાદના પ્રમુખ છે, અને રુઝાન ખંભાતા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. રુઝાનજી, આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જે પ્રમાણે આ જે ઘટના સમગ્ર બહાર આવી છે અને ક્યાંક પોસ્કોની કલમ લગાવવાની પણ ક્યાંક વાત છે, તો જો આ પ્રકારના જે કિસ્સા બહાર આવતો છે તેમાં કાયદાકીય જોગવાઈની જો વાત કરીએ તો કેવા પ્રકારના કાયદાકીય જોગવાઈની શક્યતાઓને કેવા પ્રકારની સજા થઈ શકે આવા વ્યક્તિને? આમાં પોસ્કોની કલમ સૌથી પહેલા તો એટલે લાગે કારણ કે આ નાબાલિક છે, એટલે બિલો 18 યર્સની બાલિક છે, એટલે એના પર જેને બી આ કૃત્ય કર્યું હોય એટલે સીધું પોસ્કોમાં જાય. પોસ્કો એટલે પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ એબ્યુઝ કંઈક છે, એવો એક એનો લો છે. હવે એ લોમાં એવું કહે છે કે જયારે આવા આમાં અલગ અલગ એ છે, એમાં એકમાં એવું છે કે અગર આવી રીતે જે અનનોન આવી રીતે અડપલા થાય તો એના પર કઈ આ સીઆરપીસીમાં ના જાય, પોસ્કોમાં જાય, કે એના પર કઈ ગુના થાય ને કઈ કલમો લાગે ને કઈ એની સજા થાય. એટલે આ કલમ ઓબ્વિયસલી બાય ડિફોલ્ટ પોસ્કો જ લાગે, એમાં કોઈ મોટી એમની ના લાગે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જયારે આ કલમ આ લોકો લગાડે છે એટલે એના માટે આખું એનો થોડો લો થોડો અલગ છે, એટલે એક્ઝેક્ટ અલગ નથી પણ થોડો અલગ છે. પણ કમિંગ બેક ટુ ધ ફેક્ટ ઓફ ધ મેટર કે જયારે આ થાય છે ને જયારે આ બાળકી પર અત્યારે આઈ એમ શ્યોર એ ભાઈ પકડાયા હશે યા પકડાઈ ગયા હશે અને એની પર જે એફઆઈઆર લોજ થઈ હશે, અને એમાં એવું બી બીજું કહેવામાં આવે છે કે જયારે આવું બધું થાય છે ત્યારે એ બાળકીના એને કઈ રીતે મેન્ટલ ટ્રોમા યુઝ કરવામાં વડાવે છે, એટલે એને અલગ રીતે કઈ રીતે ટ્રીટ કરવાની કે હેન્ડલ થવાની એમાં બી સ્પેસિફાય થાય છે. એટલે આ બધી આખી વિધિઓ એમાં થશે. અને ઇમ્પોર્ટન્ટ એ વાત છે કે જયારે આ ભાઈ પકડાઈ જશે ને જયારે આ ભાઈને કેસ ચાલશે ત્યારે એ પોસ્કોના કલમ મુજબ ચાલશે. જી ધર્મેન્દ્રભાઈ, આપ વાત કરી રહ્યા હતા કે જે પ્રમાણે એસોસિએશનમાં સભ્યપદ આપવાની જ્યારે વાત છે ત્યારે ધ્યાને રાખવાની જે કાયદાકીય જોગવાઈઓ છે તેનો ક્યાંક અભાવ હજુ પણ જોવામાં આવી રહ્યો છે અને જેના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. હાલ જે હાઈકોર્ટે માર્ગદર્શન આપ્યું છે કે દરેક જે ડ્રાઈવર હશે એને પોતાનું પોલીસ વેરિફિકેશન જોશે દર છ મહિને. આવું એક કાયદામાં નવો કાયદાનો ઉમેરો કર્યો છે જે સ્કૂલ વર્ધી કરતા હશે એને, તો અમે બી આના પાસેની પૂરેપૂરી કાળજી રાખવાના છીએ. અને પેરેન્ટ્સોને બી હું નમ્ર વિનંતી કરું છું કે પૂરેપૂરી ધ્યાન આપે કે તમારા ત્યાં કોણ રિક્ષાવાળા ભાઈ આવે છે, કોણ વાનવાળા ભાઈ આવે છે, એ કઈ સંસ્થા સાથે સંકળાયેલું છે, સ્કૂલ સાથે સંકળાયેલો છે કે નહીં, એની બી તપાસ કરવી જોઈએ. અચ્છા ધર્મેન્દ્રભાઈ, જયારે રિક્ષાની વર્ધી માટે વાલીઓ આવતા હોય છે ત્યારે સામાન્ય રીતે કેવા પ્રકારની પૂછપરછ કરતા હોય છે, કોને મળતા હોય છે? કારણ કે હું માનું સામાન્ય અલગ અલગ વિસ્તારો માટે અલગ અલગ રિક્ષા ચાલકો લગભગ નિશ્ચિત જેવા હોતા હશે, કદાચ મારા માનવા પ્રમાણે, આઈ એમ નોટ એક્ઝેક્ટલી શ્યોર. આપનું શું કહેવું છે એ બાબતે? જયારે બી સ્કૂલ પર પેરેન્ટ્સ આવતા હોય છે તો સ્કૂલના જે સંચાલકને પૂછતા હોય છે કે ભાઈ આમાં અમારે સ્કૂલ વર્ધીની ગાડી, ત્યારે સ્કૂલના ઉપરથી એવું કહેવામાં આવે કે બહાર ઊભા હશે ભાઈ. તો અમારું એવું બી એવું છે કે જ્યારે તમે એવું પૂછો છો તો તમારે બી ખાતરી કરવી જોઈએ પેરેન્ટ્સ તરીકે કે ભાઈ આ સ્કૂલમાં કેટલા વર્ષથી કોણ માણસો કામ કરી રહ્યા છે, તો એવી એક ખાતરી લેવી જોઈએ અને કોઈ બી અજાણ્યા વ્યક્તિ જોડે બાળકો મોકલવા ના જોઈએ. જી, અને આજ અંગે વધુ વિગત સાથે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી ધ્રુવ સોમપુરા. જે ધ્રુવ, જણાવશો જે પ્રમાણે આ સમગ્ર ઘટના બહાર આવી છે, શું માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે હવાલીઓમાં? જી બિલકુલ, હાલ પણ જે ઘટના પ્રકાશમાં આવી છે ત્યારબાદ અમે પણ અત્યારે હાલ સ્કૂલની વિઝિટ લીધી છે. આ સ્કૂલ પર જ ઊભા છીએ અત્યારે પણ, અને ત્યારબાદ આ જે સ્કૂલના શિક્ષક કે જે સ્કૂલના પ્રિન્સિપાલ છે તેની સાથે પણ વાતચીત કરવાની વાત કરી છે. હાલ અમારી સાથે આપણે આ જે શાળાના પ્રિન્સિપાલ છે તેમની સાથે, તે આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે આપણે સીધા વાતચીત કરીશું કઈ રીતે ઘટના હતી, કઈ રીતના એક્શન લેવા જોઈએ, શું બાબત હતી. જી મેમ, જે પ્રમાણની ઘટના બહાર આવી છે, જે પ્રમાણે વિડીયોસ બહાર પડ્યા છે, તો શું લાગવું જોઈએ? આપ એક શિક્ષક છો, આપ શાળાના પ્રિન્સિપાલ છો, એટલે શું કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી જે ગુનેગારો હોય એને સજા મળવી જોઈએ. કાર્યવાહીમાં જેને પણ ગુનો કર્યો છે તો એને પોલીસ તપાસમાં વાલી અને સ્કૂલે ફરિયાદ કરી જ છે. અમે સ્કૂલ મેનેજમેન્ટ, આચાર્ય અને પેરેન્ટ્સે સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જ છે. એ અમે જ્યારે ઘટના બની ત્યારે કાલે રાત્રે જ અમે નોંધાવી દીધું છે અને એની તપાસ પોલીસ કરશે. જે પ્રમાણે ઘટના બહાર આવે છે ત્યારબાદ આ અંગે ખૂબ જ શરમજનક ઘટના છે. હવે આગામી દિવસોમાં જે જેટલા રિક્ષા ચાલકો છે, અન્ય રિક્ષા ચાલકો, અન્ય વાહન ચાલકો છે, એને લઈ હવે કઈ રીતની કાર્યવાહી, કઈ રીતના ફોર્મ પ્રોસીજર કરવામાં આવશે, શું કરવામાં આવશે, હવે આગમાં જેને પણ સર ગુનો કર્યો છે એને સજા આપવાની, જેટલા પણ હોય બધા જ ગુનેગાર નથી હોતા, તો જેને ગુનો કર્યો છે એને સજા મળશે. કારણ કે અમારી સ્કૂલ 20 વર્ષથી ચાલતી સંસ્થા છે, અમારી સ્કૂલમાં ઓલ જગ્યાએ CCTV કેમેરા છે અને આ ઘટના સ્કૂલની અંદર નથી બની. ગેટની બહાર 3000 બાળકો છે, રિક્ષામાં જતા હોય, રિક્ષાઓ બહાર પડી હોય, એમાં રિક્ષાવાળા કાકા સાથે બાળકો, એક બાળક નથી, કોઈ પણ એક બાળક નથી. વિડીયો તમે જોયો છે, વિડીયોમાં જુઓ બધા સાથે બાળકો રમતા હોય છે અને એ રીતે વિડીયોમાં બાળક સાથે ગેરવર્તણૂક જે ભાઈએ લીધો છે એને માલુમ પડી, અમને બતાવ્યું, અમને પણ થોડું એવું લાગ્યું, પેરેન્ટ્સનું ધ્યાન દોર્યું અને અમે લોકોએ સાથે કમ્પ્લેન કરી છે અને એ કમ્પ્લેનના આધારે આગળ જે કાર્યવાહી કરશે અને એની કાર્યવાહી થવી પણ જોઈએ. ઓકે જી, બિલકુલ જી, બિલકુલ નરેશભાઈ, જે પ્રમાણે આપણી સાથે પ્રિન્સિપાલે પણ વાત કરી છે આપણી, અને એમણે પણ કહ્યું છે કે ચોક્કસથી આ બાબતે ફરિયાદ થવી જોઈએ ને આરોપીને ધરપકડ થઈને તેની અટકાયત પણ થવી જોઈએ, તેને સજા પણ થવી જોઈએ. જી જી ધ્રુવ, મારો પ્રશ્ન છે આપને કે જે પ્રમાણે અજય સિંઘ એક પ્રત્યક્ષદર્શી, તેમના દ્વારા સમગ્ર વિડીયો ક્લિપ ઉતારવામાં આવી અને તે જ્યારે બતાવવામાં આવી ત્યારે પ્રિન્સિપલ દ્વારા ક્યાંક ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ને હાલના તેમના જો જવાબની વાત કરીએ તો જવાબ પણ ક્યાંક સંતોષજનક નથી સાંભળવામાં આવી રહ્યા. આપ એ બાબતે અમને પ્રશ્ન પૂછો કે જ્યારે અજય સિંહ જે આપની પાસે વિડીયો ક્લિપ લઈને આવે છે, એક સાબિતી આપની પાસે લઈને આવે છે, ત્યારે આપ કેમ આ વસ્તુને ઢાંક પીછોડ? કારણ કે સ્કૂલની જવાબદારી બને છે, ચાહે સ્કૂલ કેમ્પસમાં છે અથવા તો સ્કૂલની બહાર, કેમ્પસની ગેટની બહાર નીકળી જવાથી સ્કૂલની જવાબદારી ઓછી નથી થઈ જતી. જી જી બિલકુલ, આ અંગે પણ અગાઉ પણ વાત કરવામાં આવી જ હતી. તેઓએ ત્યારે પણ જણાવ્યું હતું કે આ બાબત જે છે ખૂબ જ શરમજનક વાત એમણે પણ ગણાવી હતી, અમે પણ આ અંગે એક્શન લઈશું તે. પરંતુ આ જે ઘટના બની છે એ સ્કૂલના કેમ્પસની બહાર બની છે. એમનું એક જ નિવેદન છે કે સ્કૂલના કેમ્પસની બહાર બની છે, એટલે અમે ક્યાંક ને ક્યાંક થોડા મહદ અંશે અહીં અમે તેના રિસ્પોન્સિબલ નથી. જો આ ઘટના સ્કૂલના કેમ્પસની અંદર બની હોત તો અમે પૂર્ણતા એના રિસ્પોન્સિબલ હતા, એ જવાબદાર બને. પરંતુ જે સ્કૂલના કેમ્પસની બહાર બની છે તેને લઈ અમે થોડાક પીછેહટ રહ્યા છીએ, જેને લઈ આ હાલ પણ જે શિક્ષક છે, જે ટ્રસ્ટી છે અને જે પ્રિન્સિપાલ છે તે અંગે થોડાક પીછેહટ કરી. હાલ હમણાં પણ જે વાત કરી ત્યારબાદ અત્યારે તેમને પોલીસ દ્વારા તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, તો તે હાલ તેઓ આપણા લાઈવમાંથી તેઓ અત્યારે પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ચૂક્યા છે. અને અગાઉ પણ તેને જે પ્રમાણે વાત કરી છે તે પ્રમાણે જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તેઓની પણ ભૂમિકા શંકાના દાયરામાં દેખાઈ રહી છે. જી જી, તો ક્યાંક ચોક્કસથી ધ્રુવ એવું કહી શકાય કે તેમની પણ સંડોવણી આની અંદર લાગી રહી છે. કારણ કે ક્યાંક હપ્તાખોરીની વાત આવતી હોય, સ્કૂલ રિક્ષાઓ બાંધવાની વાત આવતી હોય, ત્યારે પ્રિન્સિપલની ભૂમિકા પણ ક્યાંક શંકાસ્પદ લાગી રહી હોય તેવું તેમની વાત ઉપરથી લાગી રહ્યું છે. સાથે જો ધ્રુવ જો વાત કરીએ તો હાલ વાલીઓમાં કેવી પ્રતિક્રિયા જોવા મળી રહી છે, કેવો રોષ ઉભરી રહ્યો છે સમગ્ર ઘટનાને લઈને? જી બિલકુલ, જે પ્રમાણેની ઘટના જે પ્રકાશમાં છે ત્યારબાદ જે વાલીઓ છે તેને લઈ તો હાલ કોઈપણ પ્રકારની રોષ નથી જોવા મળ્યો. જે પ્રમાણેના મેસેજ મળ્યા હતા, જે પ્રમાણે સંદેશા મળ્યા હતા કે અહીં અન્ય વાલીઓએ રોષ ઠાલવ્યો છે, અન્ય વાલીઓ અહીં ઉપસ્થિત રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હોબાળો મચાવ્યો છે, તેઓ કોઈ પ્રકારના મેસેજ, જે પ્રમાણે મેસેજ તેવા કોઈ દ્રશ્ય નથી. અહીંયા પોલીસ પણ ઊભી રહી છે, પોલીસ પણ આવી છે અને સતર્કતા પણ ટ્રસ્ટી દ્વારા, પ્રિન્સિપાલ દ્વારા અને વહીવટતંત્ર દ્વારા પણ અહીં સતર્કતા દાખવી દેવાઈ રહી છે. એટલે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું અનૈતિક વાતાવરણ હાલ તો જોવા નથી મળ્યું. રિક્ષા ચાલક જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે કે કેમ, તેમની સામે શું જોગવાઈ કરવામાં આવી છે, કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ છે કે કેમ, શું કહેવું છે આપની બાબતે? જી બિલકુલ, રિક્ષા ચાલક જે છે તેની પણ હાલ ધરપકડ કરી દેવાઈ છે એવા મેસેજ મળી ચૂક્યા છે. રિક્ષા ચાલકની મોડી રાતે સૂત્ર દ્વારા પણ વાત મળી હતી કે મોડી રાત્રે પણ તેની અટકાયત કરાઈ હતી, તેની પૂછપરછ ચાલી રહી હતી અને આજે વહેલી સવારે તેની અટકાયત બાદ તેની જે પ્રમાણે એના ફૂટેજ મળ્યા છે, જે પ્રમાણે નિવેદન લેવાય છે, જે પ્રમાણે એને માફીપત્રક આપ્યું છે, તેને તમામ બાબત ધ્યાનને રાખીને તેની ધરપકડ કરી દેવામાં આવી છે એવું તે વિગતો સામે આવી રહી છે, તે બાબતો સામે આવી રહી છે, મળી રહી છે. અને આ રિક્ષા ચાલક વિરુદ્ધ છેડતી 354 અને જે નાબાલિક બાળકી છે એટલે તેને પોસ્કો હેઠળની કલમના હેઠળ તેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ ધ્રુવ. અને જે પ્રમાણે વાત કરી તો ક્યાંક જે સ્કૂલના આચાર્ય છે તેઓ ક્યાંક છટકબારી શોધી રહ્યા હોય તેવું તેમના નિવેદન ઉપરથી લાગી રહ્યું હતું. રુઝાનજી, ખાસ આપ કંઈક કહેવા ઈચ્છતા હતા પણ તેઓ આપની સાથે વધારે ચર્ચામાં ભાગ નહીં લઈ શકે. આપ શું કહેશો? 100% સાચા છો. જે રીતે એમનું શું કહેવાય બોડી લેંગ્વેજ હતી પ્રિન્સિપલ સાહેબની, જે આપણે જોઈએ અત્યારે, જે રીતે બોલતા હતા કે અમારા તો સ્કૂલની બહાર થઈને 3000 વિદ્યાર્થીઓ કારણે એકનું એક રટણ કરી રહ્યા છે. સ્કૂલની બહાર એટલે સ્કૂલના ગેટ પર જ હતું ને, કઈ પેલીને ઘરે તો નહોતું. બીજી વાત કે એ પેલા કહે છે કે આજુબાજુ બાળકો રમતા હતા, તે તો 100% સાચી વાત છે કે બાળકો તો આજુબાજુ રમતા હતા. એટલે પેલો તો જે પહેલા બી અજયભાઈએ કીધું હતું કે ભાઈ આ તો પેલી દીકરીને તો ક્યાંથી ખબર હોય શું કરશે, દીકરીને તો પપ્પાનો હાલ લાગતો હોય, પેલી દીકરીને થોડું ખબર હોય કે પેલા આડાવલા કામ કરી રહ્યો છે. એટલે કમિંગ બેક ટુ, અને દીકરી બિચારી ઘણીવાર એને થોડું આડાવલા હોય તો એને ઓડ તો લાગતો હોય પણ એને ખબર ના પડે એ શું થઈ રહ્યું છે, કારણ કે 5 કે 6 વર્ષની છોકરી છે. એને જે આજુબાજુ છોકરાઓ રમતા હતા એ લોકોને બી ખબર ના પડે કે આ શું. તમે જોયું તો આજુબાજુ નાના ભૂલકાઓ રમતા હતા. એટલે આજે બેને, આજે પ્રિન્સિપલ બેને શી શોડ ટોટલ ઇનસેન્સિટિવિટી, એમને ટોટલ ઇન્સેન્સિટિવિટી બતાવી છે. એ ખંખેરવાનો કોશિશ કરી રહ્યા છે કે પોતા પરથી ખંખેરાય. એટલે મેં કહ્યું ને કે અત્યારે આ બેન યા ભાઈ બહેનનો ચક્કર નથી, આ એવો ચક્કર છે, એક સારા અચ્છાઈ ને બુરાઈનો ચક્કર છે. ને અચ્છાઈ ને બુરાઈનો ચક્કરમાં બહેને બતાવી દીધું કે એ કેટલા ઇન્સેન્સિટિવ છે. માની લો મારે એવું કોઈના માટે ખોટું નથી કેવું, પણ કાલ ઉઠીને એમની દીકરી પર થાય તો કેવું લાગે એમને. પણ ના, એ એમને નથી ગણ્યું, એમને આમ જ કહ્યું કે ઠીક છે કોઈકની દીકરી હતી દૂરથી આવે છે ને આને તે. તો આ રીતે આજે ઇન્સેન્સિટિવિટી છે એ બહુ 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 જ ખરાબ છે. અને એ ખાલી જેન્ટ્સ વાળા કેસમાં નથી, લેડીઝ વાળા બી કેસમાં છે. એટલે આપણે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આજે અજયભાઈએ સ્ટેપ લીધું, બહુ જ સારું કામ કર્યું. અને જોડે અત્યારે જે પોલીસે એનું ઇન્ટરોગેશન ચાલી રહ્યું છે, જે બધી કલમો લાગી છે એ બહુ જ સારું છે. ના, આઈ વિશ ના આઈ હોપ કે આ ભાઈને, આઈ એમ શ્યોર, ના તો કદાચ એમને બેલ બી મળી જાય, આ ભાઈ એટલા રિક્ષા ચાલકને બેલ બી મળી જાય, પણ આઈ વિશ કે જજ બી આને સ્ટ્રોંગલી લે અને એટલી ઇઝીલી એને બેલ ના આપે. વી હેવ ટુ સેટ એન એક્ઝામ્પલ ઇન ધ સોસાયટી. કારણ કે આઈ એમ શ્યોર કે આ આખા સુરત આખા ગુજરાતમાં આ કેસ બધા જોઈ રહ્યા છે, બધી ચેનલો એને કેરી કરી રહ્યા છે. મારે મીડિયાને થેન્ક યુ કેવું છે કે બધી ચેનલો એને ઉગ્ર રીતે કેરી કરી રહ્યા છે, તાકી બીજા જે રિક્ષાવાળા જુએ છે એ લોકોને એકવાર મનમાં બીક બેસે કે આ અમે જે કરીએ છીએ આજે ને તો કાલે પકડાવશું, તો એનો એને એક્ઝામ્પલ સેટ થવો જોઈએ. અને બીજી વાત કે આ તમારા મીડિયા થકી મારે બધા પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરી છે કે તમે પ્લીઝ પીછે હટ ના કરતા. તમે બી એવું ગભરાતા નહીં કે મારી દીકરીનું નામ બગડશે. તમારી દીકરીનો તો કોઈ પ્રેસ વાળો છાપી બી નહીં શકે, કોઈના ફોટા આવી બી નહીં શકે, ને પોલીસ વાળું બી કશું એમાં એ લોકોનું નામ બહાર ના લાવી શકે, એનો લો છે. એટલે તમે દીકરીની ચિંતા ના કરતા, અને તમે ઓબ્વિયસલી તમારી દીકરી અને દીકરાઓને હેપી એન્વાયરમેન્ટમાં રાખવાના. પણ જોડે જોડે ઇમ્પોર્ટન્ટ છે કે સમાજે બી જોડે ઉભું રહેવું પડશે. આ દીકરી જોડે જેમ અત્યારે અજયભાઈ ઉભા છે, પોલીસ ઉભી છે, સમાજે બી ઉભું રહેવું પડશે અને આ છોકરીને ન્યાય અપાવવો પડશે, તાકી આપણી બીજી કોઈ દીકરી આવી રીતે, બીજી દીકરી શું, હું તમને બીજો ગોટ કહેવા બી ભૂલી ગઈ કે ખાલી દીકરી નહીં, આજકાલ તો દીકરાઓ પર બી આ અડબલા ખાલી દીકરીઓ પર નથી થતા. એટલા જ નાના ભૂલકા દીકરીઓ કે દીકરા એ લોકો સેફ નથી આવા બધા ક્રૂર બુદ્ધિવાળા લોકો સાથે. એટલે આઈ એમ રિક્વેસ્ટિંગ કે એઝ અ પેરેન્ટ અને એઝ અ મેમ્બર ઓફ અ સોસાયટી યુ હેવ ટુ બી વેરી કેરફુલ. જી બિલકુલ. અને રુઝાનજી, જે પ્રમાણે આપે વાત કરી છે તો મને સાથે પ્રશ્ન એ પણ થાય છે, અને ક્યાંક આ લોકોની જે શંકાસ્પદ છે એમાં હું ધર્મેન્દ્રભાઈને પૂછવા માંગીશ કે ધર્મેન્દ્રભાઈ, આપણે એઝ ફાર અમદાવાદ ઇઝ કન્સર્ન, અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં આ પ્રકારનું જે આપ એસોસિએશન ચલાવી રહ્યા છો તો અંદાજિત કેટલી સંખ્યામાં વાહનો જે છે તે સ્કૂલ વર્ધીનું કામ કરતા હશે? 6,500 સ્કૂલ રિક્ષા છે અને 5,500 સ્કૂલ વાન છે. જી બિલકુલ. અને એમાં જો આપણે રજીસ્ટર થયેલા જે કહેવાય એસોસિએશન સાથે સંકળાયેલા એવા 1700 મેમ્બર છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના 1700 મેમ્બર છે. 1700 મેમ્બર જોડે 4,500 વાહનો છે. જી, એટલે કે 4,500 વાહનોને આપણે જે પ્રમાણે વાત કરી તો સાથે સંકળાયેલા છે. અચ્છા, કુલ કેટલા વાહનો હશે રિક્ષા અને વાન થઈને? ટોટલ 12,000. ટોટલ 12,000 માંથી ફક્ત 4,500, એટલે ક્યાંક વાલીઓમાં પણ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે તે લોકો કોઈ પણ પ્રકારના એસોસિએશન સાથે સંકળાયેલા નથી, જેના કારણે આ પ્રકારના કિસ્સા અને લોકોને ક્યાંક છૂટો દોર મળી રહ્યો છે. શું કહેશો રુઝાનજી આ બાબતે? સી, એમાં એવી વાત છે, યુ આર રાઈટ, એમાં કોઈ ડાઉટ નથી. પણ ઘણી વાર જેને કહે છે આજની જે રોજિંદી જિંદગી છે, જે તણાવની જિંદગી છે, જે ફાઇનાન્શિયલ પ્રેશર્સની જિંદગી છે, જે ધે કેનોટ મીટ ધ ટુ એન્ડ્સ, એટલે લોકો એમાં કોમ્પ્રોમાઇઝ કરી લે છે. અને એ કોમ્પ્રોમાઇઝમાં આ બધું બી થાય છે, અને જેનો ફાયદો આ બીજા જે વિકૃત બુદ્ધિવાળા માણસો છે એનો ફાયદો ઉઠાવે છે, ગેરલાભ ઉઠાવે છે, અને એ સામે આ બધા કેસીસ થાય છે. અગર તમે કહો કે એકદમ સિસ્ટમેટિક હોય, જે તમે અત્યારે આંકડા આખા ગણાય કે ભાઈ 4,500 જ મેમ્બર છે તો બાકીના ગયા ક્યાં, तो ये आखा आंकड़ा आपणे मूकीए तो ये आंकड़ा ज कही रह्युं छे के आटलो मोटो जे डेफिसिट छे गैप छे एने केम शुं कहेवाय चलाई लेवामां आवे छे कारण के इट इज अभाव ऑफ अवेरनेस तो छे मे बी पेला मां-बापने बिचारा गरीब घरना मां-बाप छे एने छोकराने भणावવું छे मोकलવું छे पैसा ओछा छे એટલે આપણે એ બી કેસીસ જોયા છે કે એક રિક્ષામાં 15 લોકો બેસે છે એક્ચ્યુઅલી 6 લોકો બેસવા જોઈએ એટલે આ બધા બી કેસીસ આપ્યા છે પણ અલ્ટીમેટલી ઇટ ઇઝ ઓલ કમિંગ બેક ટુ ધેટ ફાઇનાન્શિયલ અને આર્થિક પ્રેશરના લીધે જે થાય છે એટલે આના માટે વાલીઓએ ઓબવિયસલી એમાં સતર્ક રહેવું જોઈએ પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે અગર स्कूल वाला भी अगर आमा कारण के मैं घनी स्कूल्स में जोयु छे के अने छे बी के स्कूल वाला पोते ज आखू आ आ आ जे अने ट्रांसपोर्ट डिपार्टमेंट कहेवाय એટલે ટ્રાન્સપોર્ટ અગર આ બેનના કહે છે કે મારે ત્યાં 3000 વાલીઓ છે તો એ લોકોનું ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હોવું જ જોઈએ કારણ કે અલ્ટીમેટલી ઇમ્પોર્ટન્ટ બે ચીજ હોય છે સ્કૂલમાં ભણવા સિવાય ભણવા તો ઇમ્પોર્ટન્ટ હોય છે પણ એ થાય કે નહીં થાય પછી વાત છે બે ચીજ ઇમ્પોર્ટન્ટ છે ઘણી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને બીજું ઘણા સ્કૂલોમાં ઇમ્પોર્ટન્ટ છે ખાવાનું ડિપાર્ટમેન્ટ એટલે અગર પાછી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં આ લોકો આ બધું જ સતર્ક રહીને જોવે છે અને કરે છે પણ આઈ ડોન્ટ નો આ કઈ સ્કૂલ છે કે 3000 વિદ્યાર્થીઓ છે અને એનું ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ નથી એટલે આગર હોય તો બી ઇટ વિલ મેક અ વેરી બિગ ડિફરન્સ अच्छा रुझान जी आपे जे बात करी ट्रांसपोर्ट डिपार्टमेंट के स्कूल अंदर जो होवू जो तो ए बाबते आप थोड़ा प्रकाश पाड़शो कारण के घणी स्कूलों एवी छे के जे विद्यार्थियों की संख्याओ तो छे पण वाहनोनो अभाव छे ने जेना कारणे आवा लोकोने छूटो दौर मळी जतो हय छे ट्रांसपोर्ट डिपार्टमेंट एवुं छे के बधी स्कूलों नाम अत्यारे ना आपो घणी स्कूलों में ए लोको छे ने आवी रीते डायरेक्ट ज डील करे कॉन्ट्रैक्ट आपे मोटा मोटा एटले पेला आम साहेबे ना कीधुं के वेन वाला होय रिक्षा वाला ए लोकोने पहेलाथी कॉन्ट्रैक्ट आपे ने ए वेन ने रिक्षा ने बस में ए लोकोना एक के टीचर जोड़े जाय एक टीचर जाए कि भाई जे एरिया ना टीचर हो टीचर भी वेन में या बस में जता हो ताकि शू के छोकराओनु एमां ध्यान रखाय अने ए आखो एक ईयरली कॉन्ट्रेक्ट हो पैसा तो वालीओ ज आपे पण लेट अस एक वेन में 10 लोको जता हो तो ए रीते वालीओ पैसा आपे ने ए 10 लोको जोड़े एक टीचर जाए एटले जारे घणीवार तमे सांभळ्युं स्कूल छूटे एटले धड़ाधड़ पेली वेनो बधी लाइनसर ऊभी रहेती होय स्कूल बाळक एमां बेसे बधानो नोटिंग थाय के आ बाळक आ अहींया आम निकळ्यो गेट पर बधा नोटिंग थाय अने बाळक अंदर स्कूल वेन में बेसी जाय एटले काल उठी अने कई प्रॉब्लम थाय तो ए वेन ना टीचर धर्मेंद्रभाई हवे प्रश्न ए थाय छे के ज्यारे आप एसोसिएशन चलावता हो छो ने आटली मोटी संख्या में लगभग 50% करती ओछी संख्या में वाहनों आपनी पासे रजिस्टर्ड थयेला छे तो आप लोगों द्वारा एसोसिएशन चलावવાનો અર્થ શો કારણ કે જો આવી રીતે આપની સાથે જોડાયા વગર એસોસિએશન સાથે સંકળાયા વગર જો વાહનો ચાલતા હોય એના માટે પેરેન્ટ્સોને જાગૃત કરતા હોય આપનું એસોસિએશન કેટલા વર્ષથી ચાલે છે 2005 માં અમારી સ્થાપના થઈ 2005 એટલે લગભગ 11 વર્ષ થઈ ગયા 11 વર્ષની અંદર આપે આ અંગે જાગૃતિ લાવવા માટેના શું પ્રયત્નો કર્યા દર વર્ષે અમે લોકો एक जनरल मीटिंग बोलाईए छे एना अंदर 1500 થી 2000 माणस अमारा ड्राइवर भाईओ हाजर रहे छे एमने आरटीओ द्वारा ट्राफिक पोलिस कमिश्नर द्वारा एने मार्गदर्शन अपाईए छे अने पोताना वाहनो कायदेसर छे के नहीं एना परमिशन लीधेला छे के नहीं आवी पूरेपूरी खातरी करावता होईए छे अने आपे वाहननी कायदेसरतानी वात करी पण माणस गुनाहित कृत्य धरावे छे के केम कारण 12000 જેટલા વ્યક્તિઓ એના માટે હવે 9 હોય એટલે 12000 વાહનો ચલાવવા માટે 12000 ड्राइवर की जरूर तो पड़े हाँ बराबर है हवे 12000 माणसों ज्यारे ए वाहनों चलावता होय छे त्यारे ए अंगे आप शू करो छो आपनी भूमिका शू रहे छे ए बाबते हाँ तो एना माटे जे हवे हाईकोर्टे जे एक नवो नियम बहार पाडेलो छे के दर 6 महीने एने पोलीस वेरिफिकेशन लाववू पड़शे एटले कहेवानो मतलब के ज्यारे सरकार आवो प्रकारनो कोई कोरडो वींझे त्यारे आ प्रकारना कोई पगला भरवा एवुं ज्यारे एने लायसन्स बेज लेतो त्यारे स्वयंभू आप आपनी रीते आवा अवेरनेस माटेना कोई प्रोग्राम के आ प्रकारनी जागृति माटेना के आ प्रकारना किस्साओ न बने ते माटेना प्रयत्नो आज सुधी मार्गदर्शन आपीए जोड़े जोड़े आरटीओ साहेब ने ट्राफिक मीटिंग में कोई वालीओ आवे छे खराब कोई वालीओ ने इन्फॉर्म करो छो के वालीओ अमारी आ मीटिंग छे तमे आवो ना वाली मंडल ने अमे नथी बोलाव्यो आज सुधी પોતાનું જે બાળસો સંતાન છે જે તેમનો પોતાનો પગ જે હાથ પગ કહી શકાય તેવા સંતાનોને જ્યારે તેઓ તમારા લોકોના ભરોસે જ્યારે છોડી દેતા હોય છે. તમારા જેવા મીન્સ કે હું આપના ઉપર ડાયરેક્ટ એલિગેશન નથી કરતો, પણ આપના જેવા ભાઈઓ જે છે કે જે 12,000 વાહનો ચલાવે છે, અમદાવાદની આપણે વાત કરીએ તો એ લોકોના ભરોસે પોતાના વાલ સોયા બાળકને છોડી દેતા હોય. ઘણા એવા લોકો વ્યક્તિ હશે, પરિવારો હશે કે જેમનું એકનું એક સંતાન હશે, ચાહે વિદ્યાર્થી હોય, વિદ્યાર્થીની છોકરી કે છોકરી હશે. આપના ભરોસે ત્યારે આપની જવાબદારી કેટલી વધી જાય છે ધર્મેન્દ્રભાઈ? મારે આપને એટલું જ કહેવાનું કે જયારે બી કોઈ આવો ગંભીર ગુનો બન્યો હોય છે, કોઈ અકસ્માત થયો હોય છે કે ગમે તે થયું હોય, જયારે ત્યારે અમે મીડિયાના માધ્યમથી જ વાલીઓને જાણ કરતા હોઈએ છીએ કે ભાઈ તમે આટલા જાગૃત થાઓ. અચ્છા, 11 વર્ષમાં આપે કેટલા પ્રોગ્રામ આપ્યા હશે વાલીઓને મીડિયા થકી જાગૃતિ માટેના? મીડિયા સાથેની જાગૃતિનો એક હમણાં જ કર્યો 2-3 દિવસ. 11 વર્ષમાં ટોટલ આંકડો મને આપી શકશો કે આટલા પ્રોગ્રામ? 11 મિટિંગ તો મારી આ થયેલી જ છે, વાર્ષિક મિટિંગ જ્યારથી એસોસિએશન બન્યું છે. આપે કહ્યું કે વાલીઓની જાગૃતિ માટે અમે દર વર્ષે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, વાલીઓને મીડિયાના માધ્યમ થકી અમે વાલીઓને જાણ કરતા હોઈએ છીએ. તો મારો સીધો પ્રશ્ન આપણે કે કેટલા પ્રોગ્રામ આપે મીડિયાને સાથે રાખીને મીડિયા દ્વારા વાલીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન? તમામ પ્રોગ્રામ મારા મીડિયા સાથે. તમામમાં નંબર ઓફ આપી શકશો કે 11 વર્ષમાં તમે આટલા પ્રોગ્રામ કર્યા? મારી વાત સાંભળો. 1, 2, 4, 5, 6, 10, 12, 15 કેટલા પ્રોગ્રામ કર્યા? મારી વાત તમે સાંભળો. 11 મિટિંગ તો મેં એક તો આ કરેલી છે. દર વર્ષે 2 થી 3 વખત અમે આરટીઓ સાહેબ જોડે ડ્રાઈવરોનું ચેકિંગ કરાવીએ છીએ, આંખોનું અને એનું એ બધી રોડ સેફટી માટેના જે પ્રોગ્રામ હોય છે એમાં બી અમે ઇન્વોલ્વ થઈએ છીએ, એમાં બી ડ્રાઈવરોને બોલાવીને માર્ગદર્શન અપાઈએ છીએ. અગાઉ પણ આવા અનેકો કિસ્સા બહાર આવે છે, ત્યારે આપણે પોલીસ તંત્રને સાથે રાખીને પોલીસ વેરિફિકેશનના કાર્યક્રમ આજ સુધી કેમ હાથ પર નથી ધર્યા? એક મોટો પ્રશ્ન છે. પોલીસ વેરિફિકેશનનો મુદ્દો હમણાં આવ્યો છે, ગાઈડલાઈન હવે આવી, એટલે આપણે જાગૃતતા લાવવાનો ક્યાંક આપણે થઈ. જ્યારે હાઈકોર્ટ કોરડો વિજે છે, આપના ઉપર દંડ ફટકારે છે, ત્યારે જ આપ જાગૃતિ લાવવાની વાતો કરો છો. પણ એ પહેલા અનેકો આવા કિસ્સા બહાર આવી ગયા છે, ત્યારે આપના થકી એક માનવતાની રૂએ જો વાત કરીએ, અગર આજ વસ્તુ જો આપની બહેન દીકરી કે આપની સંતાન સાથે થયું હોય તો આપની પ્રતિક્રિયા કેવી હોય? ધર્મેન્દ્રભાઈ, મારો સીધો પ્રશ્ન, આપની પ્રતિક્રિયા કેવી હોય? એને લાયસન્સ જયારે મળે છે ત્યારે પોલીસ રિપોર્ટ જોઈએ જ એનો. હું મારું તમને ખાસ એ જ કહેવા માંગુ છું કે જયારે એ લાયસન્સ મેળવે છે તો એનો પોલીસ રિપોર્ટ એની જોડે હોય જ, તો જ એને લાયસન્સ મળે છે. જી રુઝાનજી, શું કહેશો જે પ્રમાણે સમગ્ર ચર્ચા ચાલી? સાહેબ, એ બધું સરસ સરસ ડોજ કર્યા ક્વેશ્ચનો, જે તમે ટુ ધ પોઈન્ટ પૂછતા તે ટુ ધ પોઈન્ટ, કારણ કે એમને વાલી વાળા તો કોઈ કાર્યક્રમ કર્યા જ નથી. મીડિયા થકી એટલે વોટ ડઝ મીન બાય મીડિયા થકી? 2 મિનિટ મીડિયામાં બોલવાથી કે મીડિયા 2 વાર નહીં બેન, અરે 25 વાર બોલવાથી. ચલો ને 25 વાર બોલવાથી ડઝન્ટ મેક. તમારે અગર જે સાહેબ કહેવા માંગે છે કે તમારે સ્પેશિયલી વાલીઓને બોલાવી અને એવું કેવું જોઈએ કે ભાઈ અમારે અહીંયા આવું એસોસિએશન છે, અમે આ કામ કરીએ છીએ, તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અમને કહો, તમને કોઈ ઇસ્યુ હોય તો કહો, અમારે આવી રીતે છે, તમને કંઈ આવું કંઈક લાગતું હોય તો તમે જરા ધ્યાન રાખજો, તાકી આનાથી ફાયદો શું થાય તમને કહો. આનાથી ફાયદો એ છે કે તમારા જે એસોસિએશનના મેમ્બર છે એ લોકો બી સતર્ક રહે કે ના, આ વાલીઓ જાગૃત છે. હમણાં હું તમને વાત કરું, તમે સારું કામ ના મારી વાત સાંભળો. આ બાકી લેટ મી ઓલસો ટેક ઇટ અધર લાઈક બાકી મેં એવા ઘણા સારા કેસીસ બી જોયા છે જેમાં રિક્ષાવાળાઓએ બુઢાઓને, એલ્ડરલીઓને, સિનિયર સિટીઝનોને મદદ કરી છે, બીમારોને મદદ કરી છે. લોકો પોતાની આઈટમો રિક્ષામાં ભૂલી જાય તો એ આપીને આવ્યા છે, આઉટ ઓફ ધ વે ગયા છે. એટલે એ પોઝિટિવ પોઈન્ટો બી મેં જોયા છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ જયારે આપણે અત્યારે પોઝિટિવ પોઈન્ટ સિવાય જે એક કહે છે ને, એક નેગેટિવ પોઈન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે 10 પોઝિટિવ પોઈન્ટ કરતા. એટલે જે નેગેટિવ પોઈન્ટ આપણે એની વાત કરી છે, કારણ કે એ આજે આજની તારીખમાં સાહેબ આપણા ફ્યુચરનો સવાલ છે, આપણા દીકરીને દીકરા બંનેનો સવાલ. હું ફરી રિપીટ કરું છું, ખાલી દીકરીની અમે દીકરાઓ બી હેરાન થાય છે. એટલે તમે જે બી કરો છો સરસ છે, તમારું એસોસિએશન સારું કામ કરો છો, પણ હવે રિક્વેસ્ટ છે કે હવે તમે વાલીઓની બી એક મિટિંગ બોલાવો. અત્યારે મારી વાત સાંભળો. અમે એક હમણાં સોમવારના દિવસે ને ગયો એ દિવસે વાલી, આરટીઓ સાહેબ અને પોલીસ ટ્રાફિક કમિશનર સાહેબ એમના દ્વારા જ મિટિંગ કરી છે અને આરટીઓ ની અંદર જ કરી છે. ધર્મેન્દ્રભાઈ, અમે આશા રાખીએ કે આપ જે પ્રમાણે આપ આરટીઓ અને જે પ્રમાણે એમની સાથે વાત કરો છો તે તો બરાબર છે, સાથે ક્યાંક પોલીસ વેરિફિકેશનનો મુદ્દો પણ એટલો જરૂર છે, કારણ કે કોઈ પણ વ્યક્તિના માથા ઉપર એ વસ્તુ નથી લખેલી હોતી, તેના ચારિત્ર વિશે નહીં. તો ચોક્કસથી અગર આ વાત પણ ધ્યાને રાખવામાં આવશે આપના એસોસિએશન દ્વારા અને તેને ફરજિયાત કરવામાં આવશે, તો ક્યાંક આ પ્રકારની જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા, વિકૃત માનસિકતા ધરાવતા લોકો ઉપર ક્યાંક કાબુ મેળવી શકાશે અને સમાજમાં ચોક્કસથી ક્યાંક બદલાવ લાવી શકાશે. ધર્મેન્દ્રભાઈ અને રુઝાનજી, આપ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે વાત કરી સમગ્ર રિક્ષા ચાલક જે માનવીનું જે કૃત્ય બહાર આવ્યું છે, ક્યાંક વિકૃત પ્રકારની કહી શકાય તેવી માનસિકતાનો ભોગ બની છે એક બાળકી, અને વાલીઓએ પણ આ અંગે એટલું જ જાગૃત થવાની જરૂર છે. કારણ કે ધર્મેન્દ્રભાઈ જેવી રીતે અમદાવાદમાં એસોસિએશન ચલાવી રહ્યા છે, પ્રમુખ છે, તેવી જ રીતે દરેક શહેરોમાં આ પ્રકારના વિવિધ એસોસિએશન ચાલતા હોય છે. અને ક્યાંક એનું વેરિફિકેશન તેમની સાથે સત્યતાના જે પ્રમાણપત્રો હોય છે તે અગર વાલીઓ પણ જો ખરાઈ કરીને પોતાના વાલ સોયા સંતાનોને મૂકશે તો આ પ્રકારની ઘટના ઉપર ચોક્કસથી ક્યાંક અંકુશ રાખી શકાશે. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં હતી ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી નરેશ સોની આપશો રજા.